में आगळ वात करीशुं। शांतिपुरा शाळा में पाणी भराई गया छे, जेना कारणे विद्यार्थीओ परेशानीनो सामनो करी रह्या छे। शांतिपुरा शाळा में पाणी भराई जवाने कारणे विद्यार्थीओ मुश्केलीओनो सामनो करी रह्या छे। शाळाना पटांगण में ज पाणी भराई गया छे। 8 दिवस बाद पण शाळाना प्रांगण में आ पाणी भरायेला छे, जेना कारणे विद्यार्थीओ पाणीमांथी पसार थईने जवा माटे मजबूर छे। कम से कम 10-15 दिवस थी तो स्कूल बंद छे। आर्योना टोटल आर्यो गटर नु पानी अंदर आवे छे, पाछळथी आनी अंदर तकलीफ એટલે અત્યારે તમે જોવો છો કે સ્કૂલ અત્યારે બંધ છે। અત્યારે હાલમાં છોકરાઓને પણ રજા આપી દેવામાં આવેલી છે। 15 દિવસથી કોઈ છોકરા સ્કૂલે આવતા નહીં અને ટોટલ મધ્ય ભોજન છોકરાનું જે જમવાનું હતું એ બધું બંધ પડી છે અત્યારે હાલમાં। અત્યાર સુધી ગુજરાતના આંતરિયાળ વિસ્તારની સ્કૂલોના અહેવાલ આવતા હતા કે સ્કૂલમાં ખામી છે, શિક્ષકો નથી આવતા, સ્કૂલ જર્જરી છે। પરંતુ હવે અમદાવાદના અહેવાલ છે, અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદને અડીને આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળા, જે સરખેજથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે, ત્યાં આગળ પાણી છેલ્લા 8 દિવસથી સ્કૂલમાં ભરેલા છે। વિદ્યાર્થીઓનું જે શૈક્ષણિક કાર્ય હતું તે છેલ્લા 8-1 દિવસથી બંધ છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓનું જે ગ્રાઉન્ડ છે તેની અંદર સંપૂર્ણપણે પાણી ભરાયું છે। અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પણ નથી થયો અને છતાં પણ પાણીનો ભરાવ ઓછો નથી થતો, ત્યારે વિદ્યાર્થીઓ હવે કઈ રીતે શિક્ષણ લેશે તે સૌથી મોટી વાત છે। શાંતિપુરા પ્રાથમિક શાળાનું ખૂબ જ સુંદર મકાન છે, ખૂબ જ સુંદર વ્યવસ્થા છે, પરંતુ દુઃખદ એ વાત છે કે વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ છે તેઓ સ્કૂલે આવતા નહોતા, સ્કૂલે આવી શકતા નહોતા અને સ્કૂલ છે તે ઘણા સમયથી બંધ હતી। આ અમદાવાદને અડીને આવેલી સ્કૂલ છે। જ્યારે આપણે ગામડાઓની સ્કૂલની વાતો કરતા હોઈએ, ગામડાના આંતરિયાળ વિસ્તારોની વાતો કરતા હોઈએ, પરંતુ આ તો અમદાવાદ જ છે, જ્યાં છેલ્લા 8 દિવસથી માત્ર પાણીના ન નિકાલને લઈને સ્કૂલ છે તેની અંદર પાણી ભરાયું હતું અને સ્કૂલ છે તે બંધ હાલતની અંદર હતી। રીતે સ્કૂલમાં પાણી ભરેલું હોય ને સ્કૂલ બંધ હોય તે શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય, કારણ કે એક તરફ આપણે એક પણ દિવસ વિદ્યાર્થીનું ના બગડે તેના માટે વાતો કરતા હોઈએ છીએ। કોરોના જેવી સ્થિતિમાં ડિજિટલ શિક્ષણ આપવાની વાતો કરતા હતા ત્યારે હવે તો પરિસ્થિતિ સારી છે, પરંતુ માત્ર ને માત્ર અવ્યવસ્થાને લઈને છેલ્લા 8-10 દિવસથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હતું। હજુ પણ વિદ્યાર્થીઓને ચાલવા માટેની કોઈ વ્યવસ્થા કે રમવા માટેની કોઈ વ્યવસ્થા સ્કૂલમાં જોવા નથી મળી રહી, ક્યારે પાણી નીકળશે તે જોવાનું રહ્યું। કેમેરામેન રાજભા ગઢવી સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।